मॉर्निंग, नमस्ते। आपणे इंग्लिश ग्रामरनी अंदर चेप्टर नंबर 7 छे ते पूरु कर्युं। आजे आपणे चेप्टर नंबर 8 के जेनुं नाम छे वोट टाइम इज़ इट, के शुं ते शुं केटला वाग्या छे, अत्यारे केटला वाग्या छे ते जोशुं। पहेलुं छे समझूती मेळवीएनी, तो के वोट टाइम इज़ इट नाव, नाव एटले अत्यारे, अत्यारे केटला वाग्या छे। बीजू जोईए तो वोट इज ध टाइम, एटले के शुं समय थयो छे अथवा तो केटला वाग्या छे। आपणे कोईने पण प्रश्न काय पूछीए तो आपणे पूछीए के केटला वाग्या, तो एना माटे हवे जुओ तमे नीचे, तमने घड़ियालनું ચિત્ર તમે જોઈ રહ્યા છો, તો ઓ ક્લોક ઘડિયાળ મુજબ, એટલે કે આપણે ઘડિયાળ મુજબ, તમને બધાને ઘડિયાળમાં જોતા આવડે છે, તો 5 લીટા હોય છે, 1 2 3 4 અને 5, તો 5 મિનિટ પાસ્ટ, 5 મિનિટ પહેલા, પછી 10 મિનિટ હોય, 2 ઉપર કાંટો આવે એટલે 10 મિનિટ, 3 ઉપર આવે તો 15 મિનિટ, 4 ઉપર આવે તો 20 મિનિટ, 5 ઉપર આવે તો 25 મિનિટ, 6 ઉપર આવે તો 30 મિનિટ, એટલે કે હાફ પાસ્ટ, એટલે કે અડધી કલાક, પછી પાછું ઓછું ઓછું થતું જાય, જેમ કે 6 થી 7 ઉપર આવ્યું તો 25 મિનિટ થઈ ગઈ, પછી 20 મિનિટ થઈ, પછી 9 ઉપર આવે એટલે 15 મિનિટ, 10 ઉપર આવે તો 10 મિનિટ, 11 ઉપર આવે તો 5 મિનિટ થઈ ગઈ, અને 12 ઉપર પાછો પૂગે એટલે કેટલા થઈ ગયા, તો કે 0 મિનિટ થઈ ગઈ। તો પહેલી 15 મિનિટ છે એટલે કે 12 ઉપરથી કાંટો 3 ઉપર પૂગે, એટલે કે 5 10 15 મિનિટ થાય, એટલે એને શું કહેવાય, તો કે ક્વાર્ટર પાસ્ટ ટેન્સ, એટલે કે 15 મિનિટ પહેલાં, પાસ્ટ એટલે પહેલાં, ભૂતકાળનું થઈ ગયું। પછી બીજી 15 મિનિટ છે એ, તો કે 20 પચીસ અને ત્રીસ, એટલે કે 3 ઉપરથી કાંટો 6 ઉપર પહોંચે, આ 15 મિનિટને શું કહેવાશે, તો કે ક્વાર્ટર પાસ્ટ ઇઝ હાફ પાસ્ટ, એટલે કે અડધી કલાક પહેલાંની 15 મિનિટ। પછી જે કુલ 12 લઈને 6 સુધીનો જે આખું છે એને શું કહેવાશે, તો કે હાફ પાસ્ટ, એટલે કે અડધી કલાક કહેવાશે। ત્યાર પછીનું જે છે 15 મિનિટથી લઈ અને 5 મિનિટ, એટલે કે છેલ્લી જે 9 થી 12 સુધીની જે 15 મિનિટ છે એને શું કહેવાશે, એ ક્વાર્ટર ટુ। હવે તમે જોઈ શકો છો ઇટ ઇઝ 12 o'clock, 12 વાગ્યા છે, તો અંગ્રેજીમાં આપણે એને સમય કેવી રીતે દર્શાવી શકાય, તો કે 12 વાગ્યા ગુજરાતીમાં આપણે કહીએ, તો અંગ્રેજીમાં આપણે કેવી રીતે કહી શકીએ, તો કે ઇટ ઇઝ 12 o'clock। એવી રીતના 3 વાગ્યા છે તો એને ઇંગ્લિશમાં કેવી રીતે કહેશું, તો કે ઇટ્સ 3 o'clock, એટલે કે 3 વાગ્યા છે। ઘડિયાળ વિશે આટલું જાણો, એટલે કે ઘડિયાળ વિશે તમારે જાણવાનું છે, તો કે મોટું ઘડિયાળ એટલે 1 o'clock, એટલે કે જે દિવાલ ઘડિયાળ છે તેની વાત કરી છે એને મોટી ઘડિયાળ કહેશું। પછી છે કાંડા ઘડિયાળ, એટલે એને અંગ્રેજીમાં શું કહેવાશે, એ રિસ્ટ વોચ, એટલે કે કાંડા ઘડિયાળ છે, બધા હાથમાં પહેરે છે, એને રિસ્ટ વોચ કહેવાશે। પછી છે ઘડિયાળનો ચંદો, એટલે કે એને અંગ્રેજીમાં કહેવાશે, એ ડાયલ। પછી છે નાનો કાંટો, નાના કાંટાને શું કહેવાશે અંગ્રેજીમાં, તો કે ધ અવર હેન્ડ, એટલે કે કલાકનો કાંટો, જે નાનો કાંટો હોય છે, જે આ છે એને કલાકનો કાંટો કહેશું। ત્યાર પછી છે મોટો કાંટો, ધ મિનિટ હેન્ડ, એટલે કે મિનિટ કાંટો, જે આ મોટો કાંટો છે એને મિનિટ કાંટો કહેશું। ઘડિયાળના ઊભા બે ભાગ જુઓ, તેમાં જમણી બાજુનો ભાગ વીતેલો સમય દર્શાવે છે। આ ઘડિયાળના બે ભાગ કરી નાખીએ આપણે અડધેથી એટલું, તો જે આ બાજુનો ભાગ, એટલે કે જમણી બાજુનો ભાગ છે, એટલે કે 12 થી 6 સુધીનો, એ શું દર્શાવે, તો કે વીતી ગયેલો સમય, કે જે વયો ગયો છે, સમય નીકળી ગયો છે તે દર્શાવે છે। અને જે આ ડાબી બાજુનું છે, એટલે કે 6 થી 12નો જે ડાબી બાજુનો સમય છે, એ શું દર્શાવે છે, તો કે મિનિટ પ્રમાણે વીતવાનો સમય દર્શાવે છે, એટલે કે હવે એ સમય આવવાનો છે જે આ બાજુનો છે
તે આ બાજુનું છે એ સમય વીતી ગયો છે આ હવે આવવાનો છે તો એક ક્વાર્ટર પાસ્ટ 15 મિનિટ એટલે કે પા કલાક વીતી ગયો એટલે કે જે અહીંયા મેં તમને કીધું હતું કે 12 થી 3 સુધીનું જે છે 15 મિનિટનો સમય એ વીતી ગયો તો એને અંગ્રેજીમાં કેવી રીતે લખશું તો કે એક ક્વાર્ટર પાસ્ટ ત્યાર પછી છે આ આખું લઈએ તો 30 મિનિટ 12 થી 6 સુધી તો એ 30 મિનિટમાં તમે કેમ લખશો અડધો કલાક વીતી ગયો આ 30 મિનિટ નીકળી ગઈ છે તો એને આપણે કેમ લખશું તો કે હાફ પાસ્ટ જે અહીંયા મેં તમને હમણાં કહેલું હતું ત્યાર પછી છે કે 10 મિનિટ પાસ્ટ એટલે કે 10 મિનિટ વીતી ગઈ હવે તમારે ખાલી એમ દર્શાવવું હોય કે 12 ને 10 થઈ તો 10 મિનિટ વહી ગઈ એ વીતી ગઈ તો કેમ દર્શાવશો તો કે 10 મિનિટ પાસ્ટ ત્યાર પછી છે એક ક્વાર્ટર ટુ એટલે કે 15 મિનિટ વીતવાની બાકી છે એટલે કે ઉદાહરણ તરીકે જોઈએ તો અહીં આપણે કેટલા વાગ્યા હોય તો ક્યાંય 2:45 વાગ્યા તો આ 15 મિનિટ હજી બાકી છે ને વીતવાની એટલે કે 3:15 મિનિટની વાર છે તો એને આપણે કેવી રીતે દર્શાવશું તો કે એ ક્વાર્ટર ટુ ચેન્જ ખાલી ફેર એટલો જ છે કે જ્યારે વીતી ગયો હોય તો એ પાસ્ટ શબ્દ આવશે અને વીતવાનો બાકી હોય ત્યારે શું આવશે ટુ એવી રીતના 10 મિનિટમાં પણ જોઈ શકો છો 10 મિનિટ બાકી છે તો બાકીમાં શું આવશે તો કે 10 મિનિટ ટુ એટલે કે બાકી છે વીતી ગઈ હોય તો કયો શબ્દ આવશે પાસ્ટ તો હવે વોટ ટાઈમ ઇઝ ઇટ આપણે અંગ્રેજીમાં કેવી રીતે લખવું તે જોઈએ તો પહેલું છે 5 તો કેવી રીતે લખશો અંગ્રેજીમાં તો કે ઇટ ઇઝ 5 o'clock એટલે કે 5 વાગ્યા છે પછીનું બીજું છે 2:15 થઈ છે 2:15 થયા છે 15 મિનિટ વીતી ગઈ છે માથે તો આપણે કેમ લખશું ઇટ ઇઝ એ 15 મિનિટ માટે શું વપરાશે તો કે એ ક્વાર્ટર પાસ્ટ ટુ છેલ્લે જે શબ્દ કેટલાની માથે થઈ છે એ શબ્દ આવશે 15 મિનિટ વીતી ગઈ એના માટે આવશે એ ક્વાર્ટર પાસ્ટ એટલે કે એ ક્વાર્ટર પાસ્ટ અને કેટલાની ઉપર તો કે 2ની ઉપર ત્યાર પછી છે 3:30 થઈ છે તો 30 મિનિટ માટે અહીંયા જુઓ શું ઉપયોગમાં લીધું છે હાફ પાસ્ટ તો ઇટ ઇઝ પછી આવશે આ હાફ પાસ્ટ અને કેટલાની ઉપર તો કે 3ની ઉપર ત્યાર પછીનું ચોથું જોવો જોઈએ 4:45 થઈ છે પણ 5:00 હજી 15 વીતવાની બાકી છે એટલે કે 5:15 મિનિટની વાર છે તો કેમ લખશું ઇટ ઇઝ એ પછી અહીંયા જે આપણે આગળ સમજૂતી મેળવી હતી કે ક્વાર્ટર ટુ એટલે કે 15 મિનિટ બાકી છે એના માટે આવશે એ ક્વાર્ટર ટુ અને કેટલામાં તો કે 5:00 એટલે 5 ત્યાર પછીનું છે 5:05 10 મિનિટ વહી ગઈ છે તો શું આવશે તો કે ઇટ ઇઝ 10 મિનિટ્સ પાસ્ટ 5 પાસ્ટ 5 કેમ પાસ્ટ કેમ આવશે તો કે 10 મિનિટ માથે વીતી ગઈ છે એટલા માટે ઇટ ઇઝ 10 મિનિટ પાસ્ટ 5 ત્યાર પછીનું છઠ્ઠું છે 6:25 થઈ તો ઇટ ઇઝ 25 મિનિટ પાસ્ટ 6 25 મિનિટ થઈ ગઈ છે એટલા માટે શું આવશે પાસ્ટ અને 25 મિનિટ પાસ્ટ અને કેટલાની માથે તો કે 6ની માથે ત્યાર પછી છે 8:40 8:40 હવે 9 વાગવામાં કેટલી મિનિટની વાર છે વીતવાનો સમય હજી વીતવાનો બાકી છે એના માટે તો કે 9:20ની વાર છે તો શું આવશે ઇટ ઇઝ 20:09 એટલે કે 9:20ની વાર છે જે 6ના આંકડા પછી 6 થી 12ની વચ્ચે આવશે એમાં વીતવાનો સમય બાકી હશે ને જે જમણી બાજુ હતો એ વીતેલો સમય છે એટલે એમાં પાસ્ટનું દર્શાવવાનું અને જે ડાબી બાજુમાં સમય આવે એટલે કે 30 મિનિટ પછીનો 35, 40, 45, 50, 55 તો એના માટે આવશે મિનિટ 20 મિનિટ 2 શબ્દનો ઉપયોગ થશે ત્યાર પછીનું છે 10:50 થઈ તો એ પણ કેટલી મિનિટ માથે વહી ગઈ 50 મિનિટ વહી ગઈ હવે 10 મિનિટ જ વીતવાની બાકી છે તો કેવી રીતના થશે તો કે ઇટ ઇઝ 10 મિનિટ ટુ 11 એટલે કે 10
दस मिनिटनी वार छे, केटलामां? तो के 11 માં। હવે આપણે એની એક્સરસાઇઝ જોઈએ તો ઘડિયાળના ચંદા પરથી ઉદાહરણ પ્રમાણે સમય લખો। તમારે આમાં સમય લખવાનો છે જે આપણે હમણાં સમજૂતી મેળવી તે મુજબ। તો ઉદાહરણમાં જોવો કેટલા વાગ્યા છે ઘડિયાળમાં, 5:15। તો કેવી રીતના લખશો? તો કે ઇટ ઇઝ એ 15 મિનિટ વહી ગઈ એટલે 15:15 વીતી ગઈ, 15 ની માથે 15 થઈ ગઈ એટલે સમય વીતી ગયો, એટલે 5:15, 5:15 થઈ એટલા માટે। હવે પેલું જોઈએ તો કેટલા થયા? તો કે 10:15। તો ઉદાહરણ મુજબ આવશે ઇટ ઇઝ 10:15, 10 ની માથે 15 થઈ છે એટલા માટે 15 એટલે કે 15 મિનિટ ગઈ એટલે વીતી ગઈ એટલે 5। ત્યાર પછી છે જુઓ 3:30 થયા, તો કેવી રીતે આવશે? તો કે ઇટ ઇઝ 3:30। 3:30 આપણે આગળ સમજૂતી મેળવી કે 30 મિનિટ પૂરી થાય, અડધી કલાક, એના માટે કયો શબ્દ વપરાશે? તો કે 3:30। ત્યાર પછીનું ત્રીજું છે 12:15 છે, 12 વાગવામાં 15 મિનિટની વાર છે, તો 30 મિનિટની ઉપર તો વહી ગયું છે એટલે કે 11:45 થઈ છે। તો કેવી રીતે લખશું? તો કે 12:15ની વાર છે, વીતવાનો સમય બાકી છે, તો ઇટ ઇઝ 2:15, અહીંયા 2 આવશે, સમય વીતવાનો બાકી છે એટલે 2:12। પછીનું ચોથું છે ઇટ ઇઝ 2:30, 2:30 છે ચિત્રમાં જોઈ શકો છો। તો કેવી રીતે આવશે? 30 મિનિટ વીતી ગઈ એટલે 2:30। ત્યાર પછીનું છે 2:02 છે, તો કેમ આવશે? તો કે ઇટ ઇઝ 2:00। ત્યાર પછીનું છઠ્ઠું છે 8:30 છે, તો કે ઇટ ઇઝ 3:30 વહી ગઈ છે એટલે 8:30। ત્યાર પછીનું સાતમું જુઓ 3:45 થયા છે, તો કેમ આવશે? ઇટ ઇઝ 2:45, 3:15ની વાર છે। ત્યાર પછીના ચિત્રમાં જુઓ કેટલા વાગ્યા છે? 10:30, તો ઇટ ઇઝ 10:25, એટલે કે 10:25 થઈ છે। ત્યાર પછીનું તમે જોઈ શકો છો કેટલા વાગ્યા છે? તો કે 12:40, તો 1 માં કેટલી વાર છે, કેટલો વીતવાનો સમય બાકી છે? તો કે 20 મિનિટ, તો કે ઇટ ઇઝ 20:01, એટલે કે 1 માં 20 મિનિટની વાર છે। ત્યાર પછીના 10 માં ચિત્રમાં જુઓ કેટલા વાગ્યા છે? તો કે 12, ઇટ ઇઝ 12:00। ત્યાર પછીનું જુઓ 4:10ની વાર છે, એટલે કે 10 મિનિટ વીતવાની બાકી છે, તો કેમ આવશે? તો કે ઇટ ઇઝ 10:02, વીતવાની બાકી છે એટલે 2:04, વીતી ગઈ હોય તો 5 થઈ ગયું, ભૂતકાળ થઈ ગયું એટલે શું આવશે? 5। પછી જુઓ 6:15 થઈ છે, તો કેમ આવશે? ઇટ ઇઝ 6:15, 15 મિનિટ માટે શબ્દ વપરાશે 15, એટલે કે ઇટ ઇઝ 15 અને વીતી ગયો સમય, 6:15 થઈ ગયા એટલે 5:06।